तो महिसाणी समाचार सामे आवी रह्या छे के महिसाणा रंगोली इंटरनेशनल स्कूल में आज महिसाणा जिला महाकुंभ कार्यक्रम योजायो, जेमां महिसाणा इंटरनेशनल स्कूल में आज महिसाणा जिला महाकुंभ ने कार्यक्रम योजायो हतो, जेमां मोटी संख्या में स्कूल ना बाळको तेमज वालीओ जोड़ाया हता। रंगोली इंटरनेशनल स्कूल में महिसाणा शहर की अलग अलग स्कूलों भाग लीधो हतो। रंगोली इंटरनेशनल स्कूल प्रमुखे जणाव्युं हतुं, महेસાણા જિલ્લાની તમામ સ્કૂલોને જેણે આમાં આજે ભાગ લીધો છે તે તમામને ખૂબ ખૂબ ધન્યવાદ। અને અમને આનંદ છે કે સરકારશ્રીએ આ સ્કૂલની અમારી પસંદગી કરી, અને છેલ્લા દશકાથી જે નરેન્દ્રભાઈની આગેવાનીમાં અને અત્યારે ભૂપેન્દ્રભાઈની સરકાર જે આ ઇનિશિયેટિવ લઈને કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ લઈ જઈ રહી છે એના ફળ હવે દેખાવા લાગ્યા છે, અને આગામી વર્ષોમાં એ વધુ સુદૃઢ બનશે એટલે તમામને ધન્યવાદ અને હું તમામને આવકારું છું। સાહેબ, આગામી દિવસોમાં જે પ્રમાણે રમતગમતની વાત કરી તમે, જે પ્રમાણે વિદ્યાર્થીઓને જે આગળ જે ઓલિમ્પિક્સ છે કે એવી ઘણી રમતો, શું કહેશો યુવાધનને જે આજના યુવાઓ છે જે રમતગમતના જે આપણા વિદ્યાર્થીઓ હોય? પાછલા દશકામાં તમે જુઓ તો કલા અને ખેલને ખૂબ પ્રાધાન્ય મળી રહ્યું છે, વિવિધ કોમ્પિટિશન મળી રહ્યું છે, અને હવે પેરેન્ટ્સનું માઇન્ડસેટ પણ બદલાઈ રહ્યું છે। હવે કલા અને ખેલમાં પણ કારકિર્દી બની શકે છે। સ્વાસ્થ્ય એ કોવિડ પછી એક ખૂબ અભિન્ન અંગ બની ગયું છે, એટલે આ બધા પેરામીટરને જોતાં આગામી 10 વર્ષમાં ભારતમાં ખેલ અને કલા બંનેનું ખૂબ મહત્ત્વ રહેશે અને ખૂબ આગળ આવશે એવી મને ચોક્કસ ખાતરી છે। સાહેબ, રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ કેટલા ટાઈમથી આપ ચલાવશો? રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ અમે 10 વર્ષથી ચલાવીએ છીએ। મહેસાણામાં અમે 7 વર્ષથી આ કેમ્પસમાં 1 થી 10ની શાળા ચલાવીએ છીએ। બીજું સાહેબ, આપણા સ્કૂલની અંદર હવે કોઈ વિદ્યાર્થીઓ જે આગળ પહોંચ્યા હોય, કોઈ સારી પોસ્ટ પર હોય ભણી ગણીને? સાહેબ, 7 વર્ષથી છે એટલે હવે 10માની બેચ હમણાં જ નીકળી છે, પણ અમે કલા મહાકુંભમાં તાલુકા, જિલ્લા અને સ્ટેટ લેવલે ખૂબ ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે, અને મારા વિદ્યાર્થીઓ આગામી દાયકામાં ચોક્કસ નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતનામ થશે એ મને ચોક્કસ આશા છે અને ખાતરી છે। સર, મારું નામ રિંકેશ પટેલ છે, હું કેમ્પસ ડિરેક્ટર રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણામાં, અને કલા મહાકુંભ 2022-23નું સર ડિસ્ટ્રિક્ટ લેવલનું આજે અમે હોસ્ટ કરી રહ્યા છીએ, અને એનો મને ખૂબ 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 આનંદ છે કે મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં પ્રથમ નંબર આવનાર સ્પર્ધકો અને ટીમોને આજે અમારા રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણાના સરસ કેમ્પસમાં એ લોકોનું આજે પર્ફોર્મન્સ છે સર। બીજું સર, કે રિંગેશભાઈ, આપના સ્કૂલની અંદર એવા કયા વિદ્યાર્થીઓ છે જે રમતગમતમાં આગળ પહોંચ્યા હોય? સર, અમારી સ્કૂલની અંદર હું બહુ જ ગર્વથી આ કહી શકું કે અમારી સ્કૂલમાં 22 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એ લોકો 10th પાસ આઉટ કરે એ પહેલાં સાહેબ એમની જોડે વિસાની ડિગ્રી હશે। ઘણા છોકરાઓ સાહેબ તબલામાં, હાર્મોનિયમમાં, ક્લાસિકલ સોંગમાં, ગ્રુપ સોંગમાં, અને જે 2021-22નું જે સર કલા મહાકુંભ હતો એમાં અમારે સાહેબ 3 સ્પર્ધકો છે એ ઝોનલ લેવલમાં, અને ઝોનલ લેવલમાંથી સાહેબ સ્ટેટ લેવલમાં બી પણ પહોંચેલા છે। રંગેશભાઈ, બીજી વાત કરું, જે પ્રમાણે રમતગમતમાં ઘણા એવા વીરો છે જે આગળ પહોંચ્યા છે, જે નથી ભણતા એ પણ ઘણા એવા રમતગમતમાં છે, શું કહેશો એ પ્રમાણે જે યુવા વર્ગને? સર, હું આ ગુજરાત ગવર્મેન્ટને સાહેબ એના માટે હું એમને ગુજરાત ગવર્મેન્ટનો સાહેબ હું જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે સાહેબ આપણું ગુજરાત સ્પોર્ટ્સમાં અને કલામાં આમ બહુ પાછળ, પણ 2016થી સાહેબ કલા મહાકુંભનો પ્રારંભ થયો અને 2010થી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો, એના પછી સાહેબ રોજે રોજ, કારણ કે આમાં છે ને સ્ટુડન્ટ્સોનો અને સ્પર્ધકોનો બહુ ઉત્સાહ વધે છે કે હું તાલુકામાં ફર્સ્ટ આવું, પછી ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવું, પછી ઝોનમાં ફર્સ્ટ આવું, અને ગયા વર્ષે જે લોકો ડિસ્ટ્રિક્ટમાં અટકી જાય છે એ લોકો ફરી વાર એક વર્ષ સરસ મહેનત કરે છે, અને પછી સાહેબ એ નેક્સ્ટ વર્ષ એમનું સુંદર મજાનું એ લોકોનું આયોજન કરે છે। અને સર, હું છેલ્લા 2-3 વર્ષ અમારા સ્કૂલના બાળકોને લઈને સાહેબ અમે એ લોકો ગઈ વખતે અમદાવાદમાં સંકલ્પ સ્કૂલમાં હતો ઝોનલ લેવલનો, અને સાહેબ શું લેવલની કોમ્પિટિશન હોય છે આપણે અમે જોઈને દંગ રહી જઈએ એવી જબરદસ્ત કોમ્પિટિશન હોય છે સર, એટલે ગુજરાતનું હવે કલામાં ખેલમાં બહુ આગવું સ્થાન આવી ગયું છે સર।